મારુએ વહીવટ કર્યો છે કે કેમ તે દિશામાં એસીબી કરશે તપાસ એક ફાયર એન ઓ આપવામાં બારૂ પંચોતેર હજારથી એક લાખ વહીવટ કરતો હોવાની માહિતી સૂત્ર પાસેથી મળી રહી છે તો અનિલ માહારુની ધરપકડ મુદ્દે પણ ગરબા આવશે મહાનગર પાલિકાનું રાજકારણ સ્ટેનિક કમિટી દેન્ચર્મન જરબીન ઠાકરનું મોટું નિવેદન કૌલાંશ્ય અધિકારીઓ સામે કરીશું કાર્યવાહી મારૂ સામેરી કાર્યવાહી મનપાના પારદર્શક વહીવટનો નમૂનો છે મારું આપેલી એકસો ઓગણચાળીસ સી અંગે ફેર તપાસ હાથ રાજ્ય સરકારમાં નવા ચીફ ફાયર ઓફિસરની માંગણી કરાશે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અનિલ મારુ દ્વારા અત્યાર સુધીમાં એકસોને ઓગણચાલીસ જેટલા ફાયર એનઓસી છે તે આપવામાં આવવાનું પણ સામે આવ્યું છે મારી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જમીનભાઈ ઠાકરજી જમીનભાઈ શું કહેશો જે રીતે એકસોને ઓગણચાલીસ જેટલા એનઓસી છે તે મારુ દ્વારા આપવામાં આવ્યા હતા એસીબી આ અંગે તપાસ કરી છે રાજકોટ મહાનગરપાલિકા આ અંગે કઈ રીતની તપાસ હાથ ધરશે સ્વાભાવિક છે કે ગઈકાલે જે ઘટના બની રાજકોટના કોર્પોરેશનના ઇન્ચાર્જ સીએફઓ અનિલ મારૂની જે એન્ટી કરપ્શન બ્યુરોએ જે ધરપકડ કરી છે પહેલા તો એસીબી ને અને હોમ મંત્રાલયને અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ પ્રકારના લાંચિયા અધિકારીને ધરપકડ થવી જોઈએ આ જેલ ભેગા કરવા જોઈએ જે એમણે જે ફાયર એનઓસી આપી છે એમાં મેં ગઈકાલે પણ કીધું હતું આજે પણ કહું છું કે એમની તપાસ થશે અને જો એ રીતે પકડાશે તો એ ફાયર એનઓસી અમે રદ કરશું કરશુંભાઈ જે રીતે ફાયર વિભાગની કામગીરી છે તે એનઓસીને લઈને ખૂબ જ પેન્ડિંગ કામો છે ચીફ ફાયર ઓફિસર પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં જેલની અંદર છે બીજા ચીફ ફાયર ઓફિસર છે તેઓ જે હવે એસીબીના હાથે પકડાય છે કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે કોર્પોરેશન કયા પ્રકારનું આયોજન કરશે સરકારમાં અમે નવા સીએફઓની ડિમાન્ડ કરવાના છીએ નવા સીએફ આવે એટલે રાજકોટની કોઈ મુશ્કેલી ન પડે એની જવાબદારી અમારા લોકોની છે સરકારમાં નવા સીએફ માગી અને અમે ચલો જરૂરથી આ કામગીરીને ઝડપી પ્રક્રિયા પૂરી થાય એ પ્રકારના અમે નિર્ણયો કરવાના છે કેમિભાઈ બીજું મહત્વની વાત કે જે તે ટીઆરપી ગેમ ઝોનમાં જે અધિકારીઓની સનવણી સામે આવી બે અધિકારીઓ સામે તો પહેલા એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ નોંધાણી કોર્પોરેશનના વહીવટ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વહીવટ પારદર્શક થાય તે માટે આગામી દિવસોમાં કયા પ્રકારના પગલાં લેવામાં આવશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ વર્ષોથી પારદર્શક રહ્યો છે આ એ જ દેખાડે છે કે જે અધિકારીએ લાંચ લીધી હતી એ અધિકારીઓ ચૌ ચૌદ અધિકારીઓ જેલના છડિયા પાછળ જેવા બીજા અધિકારીને મૂક્યા એણે કરપ્શન કર્યું એટલે એસીબીએ તરત જ એને ઉપાડી લીધા અને એની ઉપર આજે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પણ આપ્યા છે અને રિમાન્ડમાં એની પાસેથી જે જે જ્યાં જ્યાં એણે ખોટું કર્યું હશે એ દેખાડશે સંપૂર્ણપણે પારદર્શક વહીવટનો એક આ નમૂનેદાર દાખલો કહી શકાય કે પોલીસ અહીંયા આવી અને રંગે આજ પકડીને લઈ ગઈ આ જ બતાડે છે કે પારદર્શક વહીવટ છે ગત ગઈકાલની સ્ટેન્ડિંગ કમિટીની અંદર સરકારમાંથી પરિપત્ર આવ્યો અને સાગઠિયા સાગઠિયાને ઇલેશ ખેર ઉપર જે ક્લાસ વન અધિકારી હતા બેની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા કરવા માટે અમને એક પત્ર આવ્યો હતો જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરીને સરકાર આજથી એની ઉપર એક્શનના મૂડમાં છે સરકાર પૂરેપૂરી રીતે કામ કરી રહી છે ભ્રષ્ટ અધિકારીઓને એસીબી દ્વારા જેલના સળિયા દેખાડી રહ્યા છીએ મહાનગરપાલિકામાં પણ કોઈ પણ અધિકારી મેં ગઈકાલે કીધું હતું આજે કહું છું કે જે અધિકારી પૈસા લેતા હશે જે પ્રજા પાસેથી પૈસા લેતા હશે કે પ્રજાને મારી વિનંતી છે કે એસીબીમાં જાઓ કારણ કે એસીબીના કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ફરિયાદીનું નામ નથી આવતું આપ ફરિયાદ કરો ને આ પ્રકારના અધિકારીને જેલમાં મોકલો કોર્પોરેશન અપીલ કરશે કે પદાધિકારીઓ કે કોઈ અધિકારીને આ પ્રકાર બિલકુલ બિલકુલ કોઈ પણ સિટીઝનને કોઈ પણ અધિકારી પૈસા માગે તો અમારી પાસે આવો અમારી પાસે આવો અમારી પાસે એમને એની ઉપર શિક્ષાત્મક પગલાં લેશું અમે એસીબીને કહેશું કે આની ધરપકડ કરવામાં આવે કાયદાકીય જોગવાઈ મુજબ સંપૂર્ણપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયદા એકદમ પારદર્શક વહીવટ થઈ રહ્યો છે જેનો આ દાખલો નમૂનેદાર દાખલો આપણે જોઈ શકીએ છીએ